કરવાનો ટાઈમ આવી ગયો છે. જે કામ ન કરે એને બદલી નાખવાના. અને આ સરકાર કેવી રીતે ચાલે છે? નમસ્કાર. ગુજરાત ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ચાર કારણોથી પીએમ કિસાન યોજના અંતર્ગત નહીં મળ્યો હોય 2000 રૂપિયાનો હપ્તો, એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર ફેરફાર વગેરે માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે, એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દિવસભરના તાજા સમાચાર સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. મિત્રો, ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ભાજપ સરકાર જીતશે તો શું ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે? તો ગુજરાતના પ્રવાસે આવેલ ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ભાજપ જીતશે તો ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી રહેશે. જીતના કિસ્સામાં ભાજપ સરકાર છે એ મુખ્યમંત્રીને નહીં બદલાવે. તો આવનારા દિવસોની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. એસબીઆઈએ એટીએમમાંથી રોકડ કાઢવાના નિયમની અંદર ફેરફાર કર્યો છે. એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ખાસ નંબર છે એ આપવો પડશે. જો તમે આ નંબર નહીં આપો તો તમારી રોકડ છે એ અટકી જશે. મિત્રો, બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર રોકડ છે એ કાઢી શકશે નહીં. રોકડ કાઢતી સમયે ગ્રાહકને તેમના મોબાઈલ ઉપર જે ઓટીપી આવે છે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે, ત્યાર પછી જ એ પૈસા છે એ ઉપાડી શકશે. મિત્રો, બેંકના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે બેંકે મહત્વનો નિયમ છે એ લાગુ કર્યો છે. જો તમે 10,000 રૂપિયાથી વધારે રૂપિયાની ઉપાડ કરો છો, એટલે કે વધારે પૈસા તમે કાઢો છો, તો તમારે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવે, એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે, ત્યાર પછી જ તમે પૈસા છે એ ઉપાડી શકશો. એસબીઆઈએ એટીએમ સાથે જોડાયેલા આ નિયમની અંદર ફેરફાર કર્યો છે. જો તમારી પાસે જનધન એકાઉન્ટ છે તો તમારી માટે છે ખુશ ખબર. પ્રધાનમંત્રી જનધન યોજના સાથે જોડાયેલા ગ્રાહકો માટે છે સારા સમાચાર. સીએનબીસી વોઇસ અનુસાર બેંકો પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો માટે એક અલગ સ્કીમ છે એ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેંક ખાતા ધારકોને સોનું એટલે કે ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એસઆઈપી અને એફડી જેવી સુરક્ષિત યોજનાઓની અંદર રોકાણ કરવા માટે પ્રોત્સાહન કરશે. જનધન ખાતાની અંદર લગભગ 1.76 હજાર કરોડ રૂપિયા હાલમાં જમા છે. સામાન્ય ખાતા ધારકોને રોકાણ માટે બેંક છે એ પ્રોત્સાહન કરશે અને એ જવાબદારી બેંકોની રહેશે. અને આ માટે લગભગ 6.5 કરોડ બેંક મિત્રોની મદદ છે એ પણ લેવામાં આવશે. તો મિત્રો, જનધન ખાતા ધારકો માટે બેંકો છે એ નવી સ્કીમ છે એ લાવશે અને આવનારા દિવસોની અંદર જનધન ખાતા ધારકો છે એ ગોલ્ડ ઉપર, મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એસઆઈપી ઉપર અને એફડી ઉપર છે પોતાના નાણાં છે એ રોકાણ કરી શકશે અને આવનારા દિવસોની અંદર એમાં સારું વ્યાજ અને વળતર છે એ પણ મેળવી શકશે. તો આવનારા દિવસોની અંદર જનધન ખાતા ધારકોને આવા પ્રકારની સ્કીમ છે એ મળી શકે છે. જરૂર પડે છે કોઈ પણ ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, એમાં એક જ એન્જિન આવે, ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય છે, તમારે કેમ બે જોઈએ છે? એને જવાબ આપ્યો કે અમારી પાર્ટીમાં એટલા ડબ્બે ડબ્બા ભર્યા છે, ઢહડવા માટે બે એન્જિન ની જરૂર પડે છે. સારો માણસ એ કઈ છે જ નહીં, બધા ગુંડા, ચોર, લફંગા, બળાત્કારીઓની પાર્ટી છે, બધા ડબ્બાઓને ઢહડવા માટે બે રાખ્યા છે, એટલે ડબલ એન્જિન છે. પણ દોસ્તો, એન્જિન ડબલ હોય તો તેલે જાજુ જોઈએ, ખર્ચો જાજો થાય, ને આપણે એના બે એન્જિન નો ખર્ચો ભોગવવાનો થતો નથી. એ ચકાચક મસ્ત આમ આદમી પાર્ટી નું એન્જિન લઈ આવો, એક જ એન્જિન છે, સડસડાટ આપણી ગાડી આગળ વધવાની છે. મિત્રો, તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો બાકી છે એ હપ્તો પછી 10મો હોય, 11મો હોય કે 12મો હપ્તો હોય, તો આ ચાર કારણો છે એ હોઈ શકે છે કે જે કારણોથી તમને હપ્તો મળ્યો નથી. જેમાં પ્રથમ છે કે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી નહીં કર્યું હોય તો પણ તમારો હપ્તો છે એ અટકી શકે છે. તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો, જેથી કરીને હપ્તો છે એ તમારા ખાતાની અંદર જમા થઈ જાય. અને મિત્રો, ત્યાર પછી ધ્યાન રાખો કે તમારા આધાર કાર્ડની અંદર નામ હોય એ જ નામ અરજી ફોર્મની અંદર
અંદર હોવું જોઈએ અને બેંક પાસબુકની અંદર નામ હોવું જોઈએ. તેના નામના અક્ષરની અંદર પણ ફેરફાર હશે તો પણ તમારો હપ્તો છે એ અટકી ગયો હશે. તો તમારે બેંકે અથવા તો તમારી નજીક જ્યાં પણ કૃષિ કચેરી આવેલી છે ત્યાં જઈને તમારે સંપર્ક કરવાનો છે અને એની અંદર સુધારો કરાવવાનો છે. ત્યાર પછી હપ્તો છે એ તમને મળી જશે. અને મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર છેતરપિંડી રોકવા માટે સરકારે જમીન માપણી છે, જમીન ચકાસણી છે એ પણ ફરજિયાત કરી હતી. તમે એ કામ પણ ન કર્યું હોય તો પણ તમારો હપ્તો છે એ અટકી ગયો હશે. અને મિત્રો, એ સિવાય હપ્તાના નાણાં છે એ સીધા ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા દ્વારા આપવામાં આવેલ બેંકની માહિતી છે એની અંદર એકાઉન્ટ નંબર હોય કે IFIC કોડ હોય એ ખોટો હશે મિત્રો, તો પણ તમારો હપ્તો છે એ અટકી ગયો હશે. તો મિત્રો, આવી ભૂલો છે એ તમે લોકો સુધારી લેજો. ત્યાર પછી સરકારે માહિતી આપેલી છે કે આ એટલે કે જે ખેડૂત મિત્રો છે એ હપ્તાની માહિતી સુધારી લેશે એમને 30 નવેમ્બર સુધીમાં હપ્તો એટલે કે હપ્તાના પૈસા છે એ આપી દેવામાં આવશે. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકાર છે એ પણ નવા નવા વચનો ગેરંટીઓ આપી રહી છે કે જો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓ છે એમને પ્રતિ માસ 1000 રૂપિયા છે એ સામાજિક સહાય આપવામાં આવશે. તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ છે તેમને. અને મિત્રો, ઈશુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે મારું એક સપનું છે કે એક પણ આદિવાસી ભાઈ બહેન છે એ સારવારના અભાવે મૃત્યુ ન પામે. અમારી સરકાર દરેક આદિવાસી ગામની અંદર મોહલ્લા ક્લિનિક બનાવશે જેમાં દરેક દવા અને ટેસ્ટ છે એ મફત આપવામાં આવશે. તો ઈશુદાન ગઢવીએ પણ મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. બીજા તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે એટલે કે 17 નવેમ્બરે છેલ્લો દિવસ છે. ગુજરાતમાં 2 તબક્કાની અંદર વિધાનસભાની ચૂંટણી છે એ યોજાશે, જેની અંદર પ્રથમ તબક્કામાં 89 સીટો ઉપર 1 ડિસેમ્બરે મતદાન થશે અને ત્યાર પછી મિત્રો બીજા તબક્કાની અંદર 93 સીટો ઉપર મતદાન થશે અને 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે એ જાહેર થશે. ચૂંટણી નજીક આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પીએમ મોદીજી 28 અને 29 નવેમ્બરે ગુજરાતની અંદર આવશે, જ્યારે 2 અને 3 ડિસેમ્બરના રોજ રોડ શો કરશે અને ડોર ટુ ડોર કેમ્પેન છે એ પણ કરશે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પીએમ મતદારોને સ્લીપનું વિતરણ પણ કરશે અને પીએમ તેમની જાહેર સભાના આસપાસના વિસ્તારોની અંદર ઘરે ઘરે જઈને જનસંપર્ક પણ કરશે.